મિત્રો સ્વાગત છે સરસ મજાની જીએસઆરટીસીની અંદર ભરતી આવી છે બાર અલગ અલગ પોસ્ટો માટે ભરતી આવી છે ભરતીની વિગતવાર માહિતી મેળવીએ શું રહેશે લાયકાત છેલ્લી તારીખ શું છે વિગતવાર માહિતી મેળવીએ એની પહેલા અમારી ચેનલ ઉપર જો તમે નવા આવેલા હો તો ખાસ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવતા બે લાયકોન જે ઘંટડીનું નિશાન છે એને પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે સરકારી ભરતીની તૈયારી કરો છો જીપીએસસી કે ક્લાસ ત્રણની પણ પ્રિપેરેશન માટે છે અમારા અનએકેડેમીના પ્લસ પ્લેટફોર્મ હેઠળ જોડાઈ શકો છો સરસ મજાની મિત્રો ક્લાસ ત્રણ માટે છે એક મેગા ટેલેન્ટ હંટ પરીક્ષા યોજાવાની છે આ છે મિત્રો ત્રેવીસ તારીખે તલાટી માટે યોજાવાની છે જેમાં પાંચ હજાર ત્રણ હજાર અને એક હજાર છે એ તમને ફ્રી જે કહેવાય ને પ્રાઇઝ મળી શકે છે આમાં તમારા કોઈપણ જાતનો ચાર્જ નથી આ ટેસ્ટ છે સાવ તમે મફત આપી શકશો નકુમ લાઈવાળા કોડથી છે તમે ફ્રી એનરોલ કરી શકશો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સાથે મિત્રો એક સરસ મજાની સ્કોલરશિપ ટેસ્ટ છે ચોવીસ એપ્રિલના રોજ યોજવાની છે એમાં એકથી ત્રણ રેન્કને છે સો ટકા બાકી પિંચોતેર ને પચાસ ટકા સ્કોલરશીપ મળવાપાત્ર થશે તમે જીપીએસસીની તૈયારી કરતા હોવ તો નકુમ લઈ વાળા કોર્ટથી છે તમને વીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે અને જો તમે ક્લાસ ત્રણની પ્રિપેરેશન કરતા હોવ તો એમાં પણ નકુમ લઈવાળા કોર્ટથી વીસ ટકાનું ડિસ્કાઉન્ટ છે તમને ઇન્સ્ટન્ટ મળવા પાત્રના ડેલી લેક્ચર જોવા માટે લેસ્ટ ક્રેક ગુજરાત એક્ઝામ અને અનએકેડેમી જીપીએસસીની યુટ્યુબ ચેનલ છે સાથે દરરોજ ફ્રી લેક્ચર જોવા હોય તો અનએકેડેમીની એપ્લિકેશન ઉપર આઠને પંદરે સવા

એની માહિતી મેળવીએ જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ જામનગર તરફથી ભરતી આવી છે ને આ પોસ્ટ છે એપ્રેન્ટિસ માટેની ભરતી છે મિત્રો વિગતવાર એની માહિતી મેળવી કે એની અંદર કઈ કઈ પોસ્ટ માટે ભરતી છે મિત્રો ફોર્મ છે તમારા શરૂ ક્યારે થશે ઓફલાઈન ભરતી છે છવ્વીસ ચાર બે હજાર બાવીસના રોજ છે ત્યાંથી ફોર્મ તમારે રૂબરૂ લેવાના છે અને ભરીને આપવાની છેલ્લી તારીખ છે ઇઠ્યાવીસ ચાર બે ને બાવીસ છે સમય પણ તમને બતાવી દઉં છું મિત્રો અગિયારથી બે વાગ્યા દરમિયાન છે તમારે અરજી છે રૂબરૂ જવાની છે મિત્રો છેલ્લી તારીખ છે ઇઠ્યાવીસ ચાર બે હજારને બાવીસ છે મિત્રો હવે વાત કરીએ ઉંમર લાયકાતની અંદર તો જે લોકોએ દસ પાસ કરીને આઈટીઆઈ કરેલું હોય ડિપ્લોમા કરેલું હોય તો તેવા માટેની ભરતી છે ને અઢારથી તેત્રીસ વર્ષના ઉમેદવારો આની અંદર એપ્લાય કરી શકશે અને આ પોસ્ટ છે મિત્રો એપ્રેન્ડિસ માટેની ભરતી છે મિત્રો જે લોકોએ આઈટીઆઈ પાસ કરેલું હોય ફિટર ટ્રેડની અંદર ટર્નર ટ્રેડની અંદર ઇલેક્ટ્રિશિયન ટ્રેડની અંદર વેલ્ડર ગેસ અને ઇલેક્ટ્રિકલની અંદર હોય મોટર મિકેનિકલ હોય ત્યારબાદ છે મિત્રો કોઈ ડીઝલ મિકેનિકલ કરેલું હોય કોપા કરેલું હોય টেকনিশিয়ন ওকেশনাল একাউন্ট এড অডিটিং কোর্স করে ટેકનિશિયન વોકેશનલ સિવિલ કન્સ્ટ્રક્શનનો કોર્સ કરેલો હોય ટેકનિશિયન વોકેશનલ પરચેઝ એન્ડ સ્ટોર માટેનો કોર્સ કરેલો હોય આ તમામ જે આઈટીઆઈના કોર્સ કરેલા હોય તો એના માટે ભરતી છે હવે વાત કરીએ ડિપ્લોમા હોલ્ડર માટેની તો કે ડિપ્લોમા હોલ્ડરની અંદર છે મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોય અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરેલું હોય તો એના માટે પણ ભરતી છે મિત્રો એપ્રેન્ટિસ માટેની તમે જ્યારે ફોર્મ ભરવા જાઓ છો ત્યારે તમારા કયા કયા પુરાવા સાથે લઈ જવાના છે તો કે અરજીપત્રક ઉપર છે તમારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એટલે બેથી ત્રણ ફોટા સાથે રાખવાના રહેશે સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ કે તમારું જે એલસી છે એ તમારે એની નકલ જોશે શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્ર એમાં ધોરણ દસ પાસ હોય આઠ પાસ બાર પાસ જે તે ટ્રેડની અંદર આઈટીઆઈ કરેલું હોય તો તમામ રિઝલ્ટોની જેરોક્સ સાથે લઈ જવાની રહેશે ત્યારબાદ જાતિમાં તમે તમે એસસી એસટી ઓબીસીમાં આવતા હોવ તો તમારે જે જાતિનો દાખલો હોય એ લાગુ પડશે બરાબર એક આધાર કાર્ડ એના સિવાય કદાચને આધાર કાર્ડ સિવાય ચૂંટણી કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ છે સાથે રાખવાના અને ખાસ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ કે તમારે ઓનલાઈન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું છે ફોર્મ ભરવા જાવ એની પહેલાં છે તમારે એપ્રેન્ડિસ પોર્ટલ ઉપર એપ્રેન્ડિસનું રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે મિત્રો એની એક પ્રિન્ટ આઉટ છે તમારે આપવી પડશે અને જે લોકો અગાઉ ઉમેદવાર છે એપ્રેન્ડિસ કરેલું હોય તેવા લોકો આની અંદર એપ્લાય નહીં કરી શકે ત્યારબાદ મિત્રો અરજી છે તમારે કઈ જગ્યાએ આ સરનામે છે તમારે જવાનું છે ફોર્મ લેવા માટે તો કે મિત્રો તારીખ છવ્વીસ ચાર બે હજાર બાવીસથી લઈ અને અઠ્યાવીસ ચાર બે હજાર બાવીસ સુધીની અંદર છે તમારે રૂબરૂ વિભાગીય નિયામક શ્રીની કચેરી કાલાવાડ નાકા બહાર એસટી જામનગર ખાતેથી તમારે રૂબરૂ ફોર્મ લેવાનું છે એટલે જે લોકોએ જામનગરની અંદર એપ્રેન્ટિસ કરવા માંગતા હોય તો છવ્વીસ ચાર બે હજાર બાવીસથી અઠ્યાવીસ ચાર બે હજાર બાવીસ દરમિયાન છે વિભાગીય નિયામક શ્રીની કચેરી કાલાવાડ નાકા બહાર એસટી જામનગર ખાતેથી રૂબરૂ છે ફોર્મ લેવાનું રહેશે મિત્રો અને ઓફિશિયલી માહિતી છે અમારી ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ જશે વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરજો મિત્રો તમે બિન બિનસચિવાલય કે ક્લાસ ત્રણની કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરતા હો તો એના માટે સરસ મજાના અનએકેડેમીના માધ્યમો પર ફ્રી ટેસ્ટ સિરીઝ આવે છે બે કલાક દરરોજ આવે છે આઠ પંદરે સવારે અને છ ને ત્રીસે સાંજે નકુમ લૈવાડા કોર્ટથી ફ્રીમાં જોઈન થઈ શકો છો કેવી રીતે ટેસ્ટમાં જોડાવવું એ પણ તમને એક વિડીયો બનાવેલો છે અને સાથે એક વોટ્સઅપનું ગ્રુપ બનાવેલું છે દરરોજની તમને એમાં લિંકો મળી જશે તો વોટ્સઅપ ગ્રુપની અંદર લિંકો પીડીએફઓ મટિરિયલ તમામ વસ્તુ મળતી રહે એના માટે ખાસ છે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ અને આ ફ્રી ટેસ્ટ સિરીઝ છે અનએકેડેડમીના માધ્યમો પર આવે છે જીપીએસસી પ્લેટફોર્મ પર આવે છે તો આજે જોઈન કરી લ્યો ફ્રી